હેલો બાળકો, કેમ છો બધા? મજામાં ને બાળકો? આજે આપણે વિજ્ઞાનમાં ધોરણ 6 માં ચેપ્ટર નંબર 9 સજીવો લક્ષણો અને તેના નિવસન વિશે ચર્ચા કરી રહ્યા હતા. આની પહેલાં મેં તમને અલગ અલગ પાર્ટમાં વિડીયો મૂકેલા છે, તે તમે જોઈ લેશો અને સારી જાણકારી પ્રાપ્ત કરશો બાળકો, અને પછી જ આ વિડીયો જુઓ જેથી તમને વધુ સારી રીતે જાણકારી પ્રાપ્ત થાય. બરાબર, હવે આપણે કેટલાક જલીય નિવાસનમાં પહોંચેલા હતા તેમાં જે પેરેગ્રાફ ઉપર પહોંચેલા હતા તેના ઉપર ધ્યાન જુઓ. બીજો પેરેગ્રાફ, એને પહેલાં મેં તમને કીધું હતું કે જે ઓક્ટોપસ છે તેનો આકાર કેવો હોય છે અને ત્યાં બરાબર અને પોતાના કઈ રીતે ઓક્સિજનનો ઉપયોગ કરે છે તેના વિશે આપણે ચર્ચા કરી લીધી બાળકો. હવે આગળ, ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચોઈ હોતી નથી, તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે, તેના દ્વારા તે હવા અંદર લે છે. જુઓ બાળકો, હવે આપણે વાત કરવાની છે ડોલ્ફિન કે વ્હેલ, બરાબર, જે કેટલાક દરિયાઈ જીવો જેને ચોઈ હોતી નથી, એટલે કે તે પોતાના જે નસકોરા કે શ્વસન છિદ્રો દ્વારા તેમના માથાના ઉપર ભાગે ગોઠવાયેલા હોય છે તેના દ્વારા શું કરે છે, તે પોતાની હવા અંદર લે છે. તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતા હોય ત્યારે શ્વસન દ્વારા શું કરે છે બાળકો, હવા લે અંદર લે છે. કેમ કે તમને જે દરિયાનું જે સમુદ્રનું જે ઓક્સિજન જે ઓગળેલો આપણને મળે છે, જે આપણે જોયું આગળ કે માછલી કઈ રીતે જે હવા ઓક્સિજન વાયુ લે છે, બરાબર, પરંતુ આ જે ડોલ્ફિન હોય છે કે વ્હેલ હોય છે તેને બરાબર જોઈ હોતી નથી, એટલે કે તે નસકોરા દ્વારા એટલે કે માણસ દ્વારા જે આપણે હવા લઈએ છીએ તેવી રીતે તમને ખબર છે કે સમુદ્રમાંથી તે ઉપર એક છલાંગ લગાવતી હોય છે અને છલાંગ લગાવતી વખતે જ બરાબર ઓક્સિજન વાયુ લે છે, એટલે કે હવા અંદર લે છે. બરાબર, કે તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર શું કરી શકે છે, પાણીની અંદર રહી શકે છે બાળકો. આ જે ડોલ્ફિન મેં કીધું, અને જ્યારે તે પાણીની બહારથી તે છલાંગ લગાવે ત્યારે તે શ્વાસ લે છે. હવામાં શ્વાસ લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે. શું તમે ડોલ્ફિનના આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના કાર્યક્રમમાં કે સમુદ્રી જીવન પરથી કોઈક ફિલ્મમાં તમે જોઈ છે? આ બાળકો, તમે ક્યારેક ક્યાંક તો તમે ડોલ્ફિન વિશે જોયું હશે કે તે છલાંગ, મેં પહેલાં તમને કીધું કે શું કરે છે, સમુદ્રમાંથી એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે અને તે શું કરે છે, છલાંગ લગાવે છે અને ત્યારે તે પોતાની હવા કે ઓક્સિજન વાયુ ગ્રહણ કરે છે બાળકો. તે તમે ટેલિવિઝન અને અલગ જે કાર્યક્રમ છે તેમાં તમે જોયું હશે. હવે આપણે જોઈએ તળાવો અને સરોવરો. શું તમે ક્યારે તળાવ, સરોવર, નદી કે નાળાના વનસ્પતિને ઉગેલી જોઈ છે? જો શક્ય હોય તો તેના નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમના જો તેમાં જોવા મળતી વનસ્પતિનું અવલોકન કરો. આ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે તેનું અવલોકન કરો. જો બાળકો, હવે આપણે વાત કરવાના છીએ તળાવો અને સરોવરો. તળાવ, સરોવર, નદી કે નાળામાં વનસ્પતિ જે ઉગેલી હોય ને બાળકો, તે શક્ય હોય તો શું કરે છે, નજીકના તળાવની મુલાકાત પર તમે જાઓ અને તમે જુઓ અને વનસ્પતિનું શું કરવાનું છે બાળકો, અવલોકન કરવાનું છે. તેના મૂળ, પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા હોય તેનું અવલોકન કરો. કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીથી નીચેની માટીને ચોટેલા હોય છે. આકૃતિ નંબર 9.9 ભૂનિવાસીય વનસ્પતિના જમીનમાં થી પાણી અને પોષક દ્રવ્યો તે તમે જોઈ શકો છો. ચિત્ર નંબર એટલે કે આકૃતિ નંબર 9.9. કેટલીક જલીય વનસ્પતિઓ પાણી પર તરે છે. કેટલીક વનસ્પતિના મૂળ તળિયે પાણીમાં જકડાયેલા હોય છે, જે તમે બરાબર આકૃતિમાં 9.9 તમે જોઈ શકો છો. કેટલીક જલીય વનસ્પતિઓ બરાબર પાણીમાં ડૂબેલી હોય છે. બરાબર, તેમ આપણે જોયું કે પોષક દ્રવ્યો મેળવવામાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે. કેમ કે તેમનો મૂળ કેમાં હોય છે, માટીમાં હોય છે, અને તે તમે સમુદ્રમાં પણ કે તળાવો કે નદીઓમાં પણ જોઈ શકો છો, અને તેમનો ઉપરનો ભાગ તમને ઉપર તહેરતા જોવા મળી શકે છે. જો કે જલીય વનસ્પતિમાં મૂળ કદના ઘણા કેવા હોય છે બાળકો, નાના હોય છે, અને તેમનું મુખ્ય કાર્ય શું હોય છે, વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું હોય છે, જે તમે ચિત્રના 9.9 તમે જોઈ શકો છો કે તેમના જે મૂળ તમને જોઈએ છે નાના જોવા મળી રહ્યા છે, પરંતુ શું કરે છે, પોતાના મૂળને જમીન ઉપર જકડી રાખવાનું કાર્ય કરે છે. અને જો આગળ બીજો પેરેગ્રાફ, આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા, પહોળા અને હલકા હોય છે.
प्रकांड पानीनी सपाटी सुधी विकसित थाय छे ज्यारे पर्ण अने फूलो पानीनी सपाटी ऊपर तरता जोवा मळे छे। बराबर, आना तमे जोई शको छो बाळको, प्रकांड। बराबर, आ तमे जे प्रकांड छे તે વિકસિત થાય છે, પરંતુ જે ઉપરનો ભાગ છે ને બરાબર બાળકો, તે તમને નદી, સમુદ્ર કે બરાબર તળાવ કે સરોવરોમાં તમે જોઈ શકો છો ઉપર તરતા જોવા મળે છે। જો બાળકો આગળ, કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે। આવી વનસ્પતિના તમામ ભાગ શું જોવા મળે છે? પાણીની અંદર વિકાસ પામેલા જોવા મળે છે। આમાંથી કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને તેની પટ્ટી પર કેવી જોવા મળે છે? પાતળી જોવા મળે છે। તે વહેતા પાણીમાં વળી શકે છે। કેટલીક ડૂબેલી વનસ્પતિઓમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે। જુઓ તમે, અમુક જે વનસ્પતિઓ હોય છે તે ચિત્રમાં થોડુંક આપણે જોવા મળી રહ્યું છે કે જે સમુદ્રની, તળાવની, સરોવરોની અંદર હોય છે। બરાબર, તે પાણી તેની બાજુ જે વહેતું હોય તો પણ તે બરાબર તેના મૂળ હલતા નથી અને તે એક જગ્યાએ શું જોવા મળે છે બાળકો? સ્થિર જોવા મળે છે, કેમ કે તે વનસ્પતિ પાણીમાં ડૂબેલી હોય છે અને પર્ણોમાં શું હોય છે બાળકો? તે વિભાજિત હોય છે। દેડકા સામાન્ય રીતે તળાવને નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે। દેડકા શું કરે છે? સામાન્ય રીતે તમને ક્યાં જોવા મળે છે? નિવાસસ્થાન એટલે કે તળાવોની ઉપયોગ કરે છે। દેડકાઓ તળાવની પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે। હા, દેડકો એવું છે, પક્ષી જ આપણે સોરી કહી શકીએ છીએ, બરાબર, કે તે તળાવની પાણી અને જમીન એવા બંને ભાગ પર રહી શકે છે। તેમના પાછળના પગ મજબૂત હોય છે, જે તેમને શું કરે છે? કૂદકો મારવા અને તેના શિકારને પકડવામાં શું કરે છે બાળકો? મદદ કરે છે। જે તમે તળાવો જમીનની ભાગમાં તમે અલગ અલગ જે દેડકા જોયા છે તેમના જે પગ હોય છે પાછળના, તે તમને મજબૂત અને લાંબા હોય બાળકો, તેનાથી તે શું કરે છે? છલાંગ લગાવે છે અને પોતાના શિકારને પકડવામાં મદદ કરે છે। તેમને ઝાડપાત એટલે કે આંગળીઓ વચ્ચે ચામડીને જોડાયેલી હોય તેવા પગ, એટલે કે જે બે આંગળીઓ હોય છે ને બાળકો, તેની વચ્ચે ચામડી જોડાયેલી હોય તેના પગ હોય છે, તે તરવામાં તેને શું કરે છે બાળકો? મદદરૂપ થાય છે। જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાના સરખામણીએ આપણે ખૂબ જ થોડા જાણીતા પ્રાણી અને વનસ્પતિઓની ચર્ચા કરી। પ્રકરણ નંબર 7માં સૂચવેલ હર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ કરી ત્યારે તમે પણ વિવિધ પ્રકારની વનસ્પતિની નોંધ લીધી હશે। પૃથ્વી પર તમામ વિસ્તારોની વનસ્પતિના પર્ણનો હર્બેરિયમ વિવિધતામાં કલ્પના કરો। હવે આપણે જોઈએ સજીવોમાં જે સજીવોની જે લાક્ષણિકતા કેવી હોય છે બાળકો, તે જોઈએ। આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિઓ અને પ્રાણીઓની ચર્ચા પ્રવૃત્તિ નંબર 1 બે મિનિટ બાળકો। બરાબર, આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, વનસ્પતિ, પ્રાણીઓની યાદી કરીએ। થોડી વાર અટકીને આપણે યાદીમાં રહેલા ઉદાહરણોના કેટલાક સજીવ છે તેને વિચાર કરીએ। ચાલો જંગલમાંથી મળી આવતા આપણે ઉદાહરણોની શું કરીએ બાળકો? ચર્ચા કરીએ। જુઓ, વૃક્ષો, વેલા, નાના મોટા પ્રાણી, પક્ષીઓ, સાપ, જંતુ, ખડકો, માટી, હવા, પાણી, સૂકા પાંદડા, મૃત પ્રાણી, બિલાડીનું ટોપ જેને આપણે મશરૂમ કહીએ છીએ ને બાળકો, તે શેવાળ એટલે કે મોસ, એ જંગલમાં રહેલી વસ્તુઓના થોડાક ઉદાહરણ છે। આમાંથી કેટલા સજીવ છે ચાલો તે આપણે જોઈએ। જો આગળનો પેરેગ્રાફ, હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલી સજીવ છે, કેટલી નિર્જીવ છે, તે જૂથની તમારે શું કરવાની છે? વિચાર કરવાનો છે અને જાણકારી પ્રાપ્ત કરવાની છે। કેટલાક કિસ્સાઓમાં આપણા માટે તે જાણવું સરળ છે, જેમ કે આપણા ઘરમાં રહેલી ખુરશી, ટેબલ, જે વસ્તુ કેવી છે બાળકો? જીવંત છે નહીં। હું તમને એક વાત કહું બાળકો, તો જે જીવંત વસ્તુ એટલે કે જે હલી ચલી શકે છે, બરાબર, અંદર શ્વાસ ગ્રહણ કરી શકે છે, તેને આપણે શું કહીએ છીએ? જીવંત વસ્તુ કહે છે। અને જે વસ્તુને બરાબર માનવ દ્વારા કે કોઈ પણ વસ્તુને આપણા દ્વારા ચલાવવામાં આવે, બરાબર, તે ચાલી શકતી નથી પણ ચલાવવામાં આવે, બરાબર, તેને આપણે નિર્જીવ વસ્તુ તરીકે કહી શકીએ છીએ। તેમાં ઉદાહરણ તમને આપવામાં આવેલું છે ખુરશી અને ટેબલ। એડવર્ડ લિયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતા એ પહેલી વાંચી રહી હતી, બરાબર, પહેલી તેને શું કરતી હતી? વાંચી રહી હતી। અહીં એ કવિતાનો ભાવાનુવાદ આપેલો છે। જુઓ, ટેબલે ખુરશીને કીધી એક વાત કે આની મને કાંઈ થોડી છે જાણ, ગરમીમાં તાપ કેરો બસ સંતાપ, ને પગમાં ચીરાની શું કરું વાત,
બરાબર અલગ અલગ તમને આખું લાઈન આપેલી છે, શાંતિથી તમારે વાંચવાની છે અને તમારે સમજવાની છે. ચાલો આપણે આગળ જઈએ. બરાબર, બધાનું વ્યવસ્થિત ધ્યાન હોવું જોઈએ બાળકો. જો મેં નિશાની કરેલી છે તેના ઉપર આપણે જઈએ. પહેલી અને બુજોને કવિતા ખૂબ જ હાસ્યપ્રદ લાગી, કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ એ શું છે, જીવંત નથી. તેની પણ ચર્ચા આપણે કરી બાળકો. તે વાત કરી શકે છે કે ચાલી શકે છે. ખુરશી, ટેબલ, પથ્થર કે સિક્કો સજીવ નથી. તે જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છે. આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરા, બિલાડી, વાનરો, કિસકોલી, કીટકો તથા બીજા કેટલાક પ્રાણીઓને આપણે શું કરી શકીએ છીએ બાળકો, જોઈ શકીએ છીએ. કોઈ વસ્તુ સજીવ છે તે આપણને કઈ રીતે જાણી શકીએ, ઘણીવાર તે નક્કી કરવું અઘરું હોય છે. આપણને એવું કહેવામાં આવે કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરી શકતા દેખાતા નથી. હા, જુઓ બાળકો, આમાં એક ઉદાહરણ આપેલું છે વનસ્પતિ. તમે કહેતા હશો કે સાહેબ એ તો સજીવ છે, એ વાત તો બરાબર છે, પરંતુ આપણે સાહેબ તમે પહેલાં શું કીધું હતું કે જે પ્રાણી, પશુ કે માનવી હલનચલન કરી શકીએ છીએ તેને આપણે શું કહેતા હતા બાળકો, સજીવ કહેતા હતા. પરંતુ આમાં વનસ્પતિ છે, હલનચલન કરતી નથી, તો તેને આપણે સજીવ કહી શકીએ છીએ. તે કૂતરા કબૂતરની માફક હલનચલન કરે છે, ના એવું કરતું નથી. જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે તો આપણે તેને નિર્જીવ કહીએ છીએ. સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં શું થાય છે બાળકો, વધારો થાય છે. પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેલા વાદળનું કદ પણ કેવું જાય છે બાળકો, વધતું જાય એવું જણાય છે. તો મતલબ આપણે શું એવું કહી શકીએ છીએ કે વાદળા શું છે, સજીવ છે. શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે તે નિર્જીવથી શું બનાવે છે, અલગ બનાવે છે. તેમાં આપણે વનસ્પતિ જોઈ કે તે હલનચલન કરી શકતી નથી, પરંતુ શ્વાસ તો લઈ શકે છે ને બાળકો. પોતાનો ખોરાક છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં જાતે બનાવે છે. આના વિશે તમે ખ્યાલ તો મેળવ્યો જ હશે બરાબર. પરંતુ હવે બીજી વસ્તુનું ઉદાહરણ હતું બાળકો કે ગાડી કે ટ્રક તે હલનચલન કરે છે, પણ તે કોના દ્વારા કરે છે, માનવી દ્વારા કરે છે. એટલે તેને આપણે શું કહી શકીએ છીએ, નિર્જીવ વસ્તુ કહી શકીએ છીએ. તો વાદળા સજીવ છે કે નિર્જીવ તેના વિશે આપણે એક જોઈએ આગળ. તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો. તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને નિર્જીવથી શું કરે છે, જુદા તારવે છે, એટલે કે અલગ બનાવે છે. તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો. તમારી યાદી જુઓ અને વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ શું મળતા જોવા મળતા આ યાદીના લક્ષણો નીચે તમારી સાથે સરખાવવાના છે. આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા જ સજીવોમાં શું મળે છે બાળકો, સામાન્ય રીતે જોવા મળે છે. જુઓ આગળ, શું બધા સજીવોને ખોરાકની જરૂર હોય છે, ચાલો આપણે જોઈએ. પ્રકરણ 1 અને 2માં જે ઓનલાઈન તમે ભણ્યા હશો અને ખૂબ સારી જાણકારી પ્રાપ્ત કરીએ છીએ બાળકો, ચાલો આગળ જોઈએ કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે અને તે આપણા માટે એક પ્રાણી માટે કેટલું જરૂરી હોય છે તે આપણે પણ શીખ્યા. વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રાણીઓ પોતાનો ખોરાક માટે કોનો ઉપર આધાર રાખે છે બાળકો, વનસ્પતિ અને પ્રાણી ઉપર નિર્ભર હોય છે, એટલે કે આધાર રાખે છે. ખોરાક દ્વારા સજીવોને વિકાસ તથા થવા માટેની ઊર્જા મળે છે. ખોરાક એટલે શું છે, સજીવોને વિકાસ થવા માટે અને પોતાને ઊર્જા લાવવા માટે બરાબર ખોરાકની જરૂર રહે છે. સજીવોને આ ઊર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી એવી જૈવિક ક્રિયાઓ માટે કરવી પડે છે. આપણે હલનચલન કરીએ છીએ બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ, દોડીએ છીએ, તો આ બધામાં શું જરૂર પડે બાળકો, કામ કરવા માટે ઊર્જાની જરૂર પડે છે, જે આપણે ખોરાક ઉપરથી લઈએ છીએ બરાબર બાળકો. ચાલો જોઈએ શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે. ચાલો પેરેગ્રાફ ઉપર ધ્યાન આપીએ બાળકો. શું 4 વર્ષ પહેલાં તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગમાં આવશે, તમને હવે તે થતા નથી, ખરું ને? હા બાળક, બરાબર છે બાળકો, કે 4 વર્ષ પહેલાં તમે જે કપડાં પહેરતા હતા બરાબર, નાના હતા ત્યારે તે કપડાં પહેરતા હતા, અત્યારે તે ફિટિંગમાં આવશે, નહીં આવે. કેમ? તમારો જે વિકાસ થાય છે એ દિવસે ને દિવસે વધતો જાય છે. આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો. તમે ભલે એ અનુભવતા ન હોવ, પણ તમારો વિકાસ દર સમય શું થાય, બધો થતો રહે છે. અને થોડા વર્ષોમાં તમે શું બની જાઓ છો બાળકો, પુખ્ત વયના બની જાઓ છો.
जे तमने एक चित्र में जोवा मळी रह्यु छे बाळको बराबर। नानू बाळक पछी ते बने छे चालवा मांडे छे बेसवा मांडे छे पछी ते दोड़वा मांडे छे अने एक आपणे बराबर पुख्त वयनो माणस बनी जाय छे जे तमे चित्र में जोई सको छो। आकृति नंबर 9.10 बाळक मोटो थईने शुं बने छे पुख्त बने छे। પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે। તમે કૂતરાના ગલુડિયાને પુખ્ત થતા જોયા જ હશે બાળકો, જે આપણે શેરીમાં રખડતા હોય ને બાળકો, ઈંડામાંથી નીકળેલું પેલું એટલે કે મરઘીનું બચ્ચું વિકાસ પામી શું બને છે, મરઘી અથવા કૂકડો બને છે। જે તમે આકૃતિ નંબર 9.11 મરઘીનું બચ્ચું પુખ્ત થાય તે ચિત્ર તમે જોઈ શકો છો। વનસ્પતિઓનો પણ વિકાસ થાય છે, તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું તમે અવલોકન કરો બરાબર। તમે વનસ્પતિ જે આપણે બાજુ જે ઘરની બહાર છોડ વાવેલું હોય અને તમે જોશો મહિનામાં કે 6 મહિનામાં તે પોતાની જગ્યા કરતાં શું એક લાંબુ થયું હશે, એટલે કે તે એક બરાબર વિકાસ પામે છે તેમ આપણે કહી શકીએ છીએ। કેટલીક ખૂબ જ નાની અને બાળ છોડ જેવી છે, જ્યારે કેટલીક વિકસિત છે, તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે। એ વનસ્પતિઓને થોડા દિવસ કે અઠવાડિયા બાદ જુઓ, તમે નોંધશો કે તેમાંથી કેટલી કદમાં શું થઈ વધી ગઈ છે। દરેક સજીવમાં વિકાસ એક શું છે બાળકો, સામાન્ય બાબત છે। શું તમે વિચારી શકો છો નિર્જીવ વસ્તુનો વિકાસ થાય છે બાળકો? ના બરાબર, નિર્જીવ વસ્તુનો વિકાસ થતો નથી। જો ઉદાહરણ તમને દઉં, કાર આપણે જે કાર લઈએ છીએ અને તમે 6 મહિના પછી કે 1 વર્ષ પછી જુઓ તો તે મોટી થશે, તે બસ બનશે બાળકો? ના સાહેબ, એવું થોડી થઈ છે બરાબર, એટલે તેનો વિકાસ થતો નથી। ચાલો જોઈએ બાળકો આગળ, શું દરેક સજીવ શ્વસન કરે છે? જુઓ, શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ છે બરાબર? ના, આપણે 1 મિનિટ પણ જો શ્વાસ ના લઈએ તો આપણે જીવી શકતા નથી। જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારની બહારની હવા આપણે શું કરીએ છીએ, શરીરની અંદર દાખલ થાય છે। જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની હવા શું કરે છે, બહાર નીકળે છે, જેને આપણે શ્વાસોશ્વાસની શ્વસન ક્રિયાનો એક ભાગ માનીએ છીએ। અને તમને બાળકો મેં પહેલાં પણ કીધું હતું કે તમે જે અંદર શ્વાસ લો છો તેને આપણે ઓક્સિજન વાયુ કહીએ છીએ અને જે હવા તમે બહાર કાઢો છો તેને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કહે છે બરાબર। શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાં થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે અને આ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે આપણે શું કરીએ છીએ બાળકો, બહાર કાઢીએ છીએ બરાબર। ગાય, ભેંસ, કૂતરા કે બિલાડીમાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યમાં થતી પ્રક્રિયા જેવી જ છે બરાબર બાળકો। મેં તમને પહેલાં એકવાર કીધેલું હતું કે 1 મિનિટમાં આપણે કેટલી વાર શ્વાસ લઈએ છીએ, 18 વાર શ્વાસ લઈએ છીએ અને 18 વાર શ્વાસ છોડીએ છીએ બરાબર। અને તમે જો દોડ આરામની પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં, આરામની પરિસ્થિતિમાં, અને જો તમે કસરત કરતા હોવ, દોડતા હો, તો 1 મિનિટમાં તમે 25 વાર શ્વાસ લેશો અને 25 થી 28 વાર શું કરશો બાળકો, શ્વાસ છોડશો બરાબર। આવી જે પ્રક્રિયા ગાય, ભેંસ, કૂતરા કે બિલાડીમાં તમને શ્વસનની પ્રક્રિયામાં બરાબર જે મનુષ્ય જેવી પ્રક્રિયા થાય છે તે તમને જોવા મળી રહી છે, કેમ કે તે પણ શ્વાસમાં શું લે છે બાળકો, ઓક્સિજન લે છે અને જે બહાર કાઢે છે તે વાયુ કયો હોય છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે બરાબર। કે આવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમાંથી કોઈ એક અવલોકન કરો અને તેમના પેટના હલનચલનની નોંધો, તો તે ધીમું હલનચલન ધરાવે છે કે નથી ધરાવતું, તે શ્વાસ લઈ રહ્યા છે કે નથી લઈ રહ્યા તે આપણે જાણી શકીએ છીએ બાળકો। આજે આપણે અહીંયા સુધી ભણીએ, ઓકે, ખૂબ સારી જાણકારી પ્રાપ્ત બાળકો આપણે મેળવી, આજે અલગ અલગ પાઠ પાડેલા હતા તેમાંથી આ ત્રીજો પાઠ છે બાળકો, સોરી કે ચોથો હોઈ શકે છે, જે અલગ અલગ આપણે લિંકમાં મોકલેલા છે બરાબર। વિડીયો તમારે સારા, આ બધા રોજ એકવાર રિવિઝન કરતા રહેવા બાળકો, અને હું તમને હજી પણ કહું છું કે એકવાર નોટબુક બનાવી લો અને ચેપ્ટર નંબર 9 થી આપણે જે ભણાવવાનું ચાલુ કર્યું છે તે જેટલા પોઈન્ટ આપણે ભણ્યા છે આ પેરેગ્રાફ સ્વરૂપે ભલે હોય પણ તમે તમારા નોટબુકમાં લખતા જાઓ, જેથી તમારી જે લખવાની સ્પીડ છે તે વધતી જશે। જો એક્ઝામ લેવાય અને આપણને ઓછા સમયમાં સારી રીતે લખી શકીએ અને સારા અક્ષર નીકળે તેના માટે તમારે આ રોજ જેટલું ભણાવવામાં આવે તે પોતાની વિજ્ઞાનની નોટબુક બનાવવાની છે અને તેમાં લખવાનું છે બાળકો, ઓકે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આગળની જે વિડીયોની બરાબર તમને તમારા યુટ્યુબ પર આવી જશે, ઓકે, એના માટે સબસ્ક્રાઈબ કરજો। વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો, ઓકે। જય હિન્દ, જય ભારત બાળકો।